Namo Rihantanam, Namo Siddhanam, Namo Aryanam, Namo Vachanam, Namo Luye Trikarvarti Savasahunam. Mangalam Bhagavan Viro, Mangalam Gautamogari, Mangalam Kundakundaryo, Jain Dharmostu Mangalam. Sarva Mangalyam Mangalyam, Sarva Kalyana Karakam, Pradhanam Sarva Dharmanam, Jainam Jetu Sasanam. Omkar Bindu Sanyuktam Nityam Dhyayanti Yoginam Kamudam Moksadam Cheva Omkaraya Namo Namah Namo Samai Saraya Swanu Bhutya Chakaste Kisya Bhavaya Bhavaya Sarva Bhavantar Chite Agnanti Mirandhana Mugnana Jan Salakaya Chaksurun Mulitam Yenam Tasme Sri Guruve Namah Atma Gnanam Swayam Gnanam Gnanad Anyat Karoti Ke Parabhavasya Kartatma Mohoyam Vyavaharinam Mangal Mai Mangal Karan Vitarag Vignan Namuta Hi Jate Bhaye Arihanta Di Mahan Om Namaste Bhaye Namaste Bhaye Namaste Bhaye Jinendra Paramatma Na Sasanma કુંકુનાચાર્ય ભગવાનની આજ્ઞામાં અંદર ચંદ્રાચાર્ય ભગવાનની પરંપરામાં આપણા સૌના અતિ આસન ભવ્યતાને કારણે પૂજ્ય ગુરુદેવશ્રીનો યોગ થયો જે મહાપુરુષે પોતાની જ્ઞાન ગર્જના વડે ભરક્ષેત્રમાં છવાયેલ મોના વાદળાને વિખેરી નાખ્યા અને આવી પરમાત્માનું મૂળ શાસન ધન દુઃખા પ્રવર્તમાન કરી અને એ જ પરંપરામાં તેઓ શ્રી અનન્ય ભક્ત પૂજ્ય સોગાનીજીએ જિનાગમ નું હાર્દ શું છે આચાર્ય ભગવંતોને તેઓને ક્યાં લઈ જવા છે વસ્તુનું સ્વરૂપ કેવું છે અને વજન ક્યાં આવવું જોઈએ એની જે સ્પષ્ટતા જે આ કાળને વિશે કરી છે એ ખરેખર અવિસ્મરણીય અચંબા લાયક અને માર્ગની પરમ પવિત્રતા સહજ અને સરળ છે તે આપણી સામે સ્પષ્ટ થયું છે કારણ કે અંધકારમાં વસ્તુની વ્યવસ્થા તો જીવે અને તો ખુદ સાંભળી છે અને સાંભળીને દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એવું સ્વીકાર્યું પણ છે પણ એ દ્રવ્ય પર્યાય સ્વરૂપની યાદમાં આવીને પર પદાર્થથી જુદો પડે છે પરદ્રવ્યથી જુદો પડે છે પ્રાણની મર્યાદામાં આવે છે અને વસ્તુ સ્વભાવે શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે એ અશુદ્ધતાને ટાળવી છે અને શુદ્ધતા પ્રગટ કરવી છે એવી સમજણ થાય છે અને સમજણ થયા પછી વર્તમાન પરિણામની અંદર વચન હોવાને કારણે મને તો અશુદ્ધતા છે મને તો સંસાર છે મને તો દુઃખ મને તો પ્રતિકૂળતા છે અનુકૂળતા થાય તો આપણે આ વસ્તુમાં આગળ વધશું એથી અનેક પ્રકારના વિકલ્પો કરીને એ તમારની મર્યાદામાંથી જીવ બહાર આવતો નથી અને જેને જિનાગમની ભાષામાં પ્રમાણનો લોભ હોય છે એ અનાધિકારથી જીવને પક્ષ છૂટતો નથી એના અનુસારમાં સોગાનીજી 309 નંબરના બોલની અંદરમાં કહે છે નિત્ય પડખું અને અનિત્ય પડખું એ બંને પડખા એક વસ્તુના છે દ્રવ્ય એટલે કે આત્મા એક વસ્તુ છે છ પદાર્થમાં એક આત્મા જીવ નામનો પદાર્થ છે એક વસ્તુ છે અને એના બે પડખા છે એક નિત્ય પડખું અને અનિત્ય પડખું નિત્ય પડખું એ શુદ્ધાત્મા છે જે અનાદિ અનંત એક સ્વભાવે પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે અને બીજું છે અનિત્ય પડખું પર્યાયનું પડખું ઉત્પાદ્ય સ્વરૂપ પડખું આ એક જ વસ્તુના બે પડખા છે આટલી વાત અનાદિકાળથી સમજાણી છે કે એક ઉત્પાદ્ય ધ્રુવ ઉત્તમ સત પર્યાયના ઉત્પાદ્ય છે અને વસ્તુ ધ્રુવ છે એ વાત તો પરમ સત્ય છે અને આ બંને પડખાને લઈને આખી વસ્તુ નિત્ય પડખું કાયમ એક રૂપ રહે છે અને અનિત્ય પડખું સમય સમય છે બદલે છે પલટાય છે એક અવિનશ્વર પડખું છે એક
સ્વયં પ્રભુ છે. અને આ બંને વસ્તુ, બંને પડખા એક વસ્તુના છે. ત્યાં સુધીની વાત તો પરમ સત્ય છે, અને એ વાત જીવને અનંત વખત સમજાણી પણ છે. પણ હવે એ ભૂલ ક્યાં કરે છે, રહી શું જાય છે? તો હવે પ્રયોજન સિદ્ધ કરવાનો મતલબ છે. હવે આવી વસ્તુ તો છે, પણ એનું પ્રયોજન સિદ્ધ કરવું એનો મતલબ છે. આપણું પ્રયોજનની સિદ્ધિ થાય, સૌ કોઈ જીવ સીધી દશાને પામે, પરમ શુદ્ધતાને પામે, એ પ્રયોજન સિદ્ધ કરવાનો મતલબ છે, એ હેતુ છે, એ લક્ષ્ય છે. તો આ થાય કેવી રીતે? તો આ પ્રયોજન નિત્ય પડખાને મુખ્ય કરવાથી અને અનિત્ય પડખાને ગુણ કરવાથી સિદ્ધ થાય છે. અનિત્ય પડખાને ગુણ કરવાનું અને નિત્ય પડખાને મુખ્ય કરવાનું, એટલે ધ્રુવ ભાવ જે છે, અનાદિ અનંત એકરૂપ ભાવ જે છે, શુદ્ધાત્મા જે, ભગવાન આત્મા જે છે, એ મુખ્ય થવો જોઈએ. અને અનિત્ય પડખું છે, ઉત્પાદન જે પડખું છે, આ ઉત્પાદ વ્યય ગૌણ થવા જોઈએ અને શુદ્ધાત્મા છે એ મુખ્ય થવું જોઈએ. એટલે કે શુદ્ધાત્મા છે એ સર્વસ્વ દેખાવું જોઈએ, અને ઉત્પાદ વ્યય એટલે કે પર્યાયનું પડખું ગૌણ થવું જોઈએ. એટલે પર્યાય છે તો ખરી, પર્યાયની અંદરમાં આ શુદ્ધતા પણ છે, પર્યાયની અંદરમાં દુઃખ પણ છે, પણ એને ગૌણ કરવાથી, એની સામુ નહીં જોવાથી અને શુદ્ધાત્માની સામુ જોવાથી, નિત્ય પ્રખાની સામુ જોવાથી, નિત્ય પ્રખાને ઉર્ધ્વ કરવાથી, નિત્ય પ્રખાને મુખ્ય કરવાથી. મુખ્ય કરવાનો અર્થ એ છે કે આખી જે વસ્તુ જે છે એમાં એનું જે પોતાનો ત્રિકાળ સ્વભાવ જે છે, નિત્ય સ્વભાવ જે છે, એનું અસ્તિત્વ જે છે, અનાદિ અનંત અસ્તિત્વ જે છે, એ એનું ઉર્ધ્વ થવું જોઈએ, એ સર્વસ્વ ભાસવું જોઈએ કે હું આ છું. જ્યાં સુધી હું નિત્ય છું એવું સમજાતું નથી, અને નિત્ય પડખું અનાદિ અનંત એકરૂપ છે, અનાદિ અનંત શુદ્ધ છે, અનાદિ અનંત પ્રિય છે, અને એ હું છું, એનો અર્થ એ મુખ્ય છે. હું પરમાત્મા છું, હું ભગવાન છું, એ વાત એની સર્વસ્વપણે એને ભાષી, તો એને નિત્ય પડખું મુખ્ય કર્યું. અને જયારે નિત્ય પ્રખાને જોવે છે, ભાવને જોવે છે, શુદ્ધાત્માને જોવે છે, ત્યારે એની સંપૂર્ણતા ભાસતા પર્યાય ઉપર એનું લક્ષ રહેતું નથી, પર્યાયની ગૌણ થઈ જાય છે. પર્યાયનો અભાવ નથી, પર્યાયનું અસ્તિત્વ રહે છે, પણ એની અંદરમાંથી એકત્વ મટી જાય છે, એનું મમત્વ મટી જાય છે, અને શુદ્ધાત્મ તત્વ જે છે એની ઉપર એની ઉર્ધ્વ ભાસતા, એની એકાગ્રતા થતા, હું ધ્રુવ પરમાત્મ તત્વ છે એવો વિશ્વાસ આવતા અનુભૂતિ થઈ જાય છે, પ્રયોજનની સિદ્ધિ થઈ જાય છે. પ્રયોજનની સિદ્ધિનો મતલબ જ એ છે કે દ્રષ્ટિ ધ્રુવ તત્વ ઉપર પડે, અને એ હું છું એનું નામ દ્રષ્ટિ પડવી. ધ્રુવ તત્વની એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ કરવાનો ઉદ્દેશ ઠેર ઠેર ગયા છે, પણ એ દ્રષ્ટિ થાય કેવી રીતે? તો કે પર તરફની દ્રષ્ટિ જે છે હટી જાય અને સ્વભાવ તરફની દ્રષ્ટિ થઈ જાય. સ્વભાવ તરફની દ્રષ્ટિ થઈ જવા કે વસ્તુ તો પરિપૂર્ણ શુદ્ધ હોવા છતાં પણ અમૂર્તિક છે, એ અમૂર્તિક વસ્તુની દ્રષ્ટિ કેવી છે? દ્રષ્ટિ કરનાર જે છે એ પણ અમૂર્તિક છે, અને જે વસ્તુ જે છે એ પણ અમૂર્તિક છે. તો અમૂર્તિક વસ્તુની દ્રષ્ટિ થાય કેવી રીતે? તો કે હું પરમાત્મા છું એનું નામ દ્રષ્ટિ છે, હું પરમાત્મા છું એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે, હું ભગવાન છું એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ છે. એટલે એક દ્રવ્ય સ્વભાવ, નિત્ય સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, પરિપૂર્ણ સ્વભાવ, ભગવાન પણ જે અંદરમાં વિદ્યમાન જે છે, હાજરી હાજુરતા છે, તે જ હું છું, તે જ હું છું, તે જ હું છું, એવો નિર્ણય કરી, યથાર્થ નિર્ણય કરી, પાકો નિર્ણય કરે, એવું નક્કી કરીને એવો નિર્ણય કરે, તો પરિણામની અંદરમાં અનુભવ થયા વિના રહેતો નથી. આ વિધાન સ્પષ્ટ છે કે ઉત્પાદ વ્યયની ગુણતા અને ત્રિકાળી ધ્રુવની મુખ્યતા અને જીવનની અંદરમાં એનો જીવન મંત્ર હોવું જોઈએ. ધ્રુવ તે હું, અને પરિણામ માત્ર તે હું નહીં. પેલા એની શરૂઆત અસ્થિ નાસ્તિથી થાય. ધ્રુવનું અસ્તિત્વ, ધ્રુવની વ્યવસ્થા જે છે, ત્રિકાળ નિત્ય અસ્થિરૂપ જે છે, તે જ હું છું અને પરિણામ માત્ર પર છે, પરિણામ મારાથી ભિન્ન છે, પરિણામ
માત્રથી હું રહિત છું, કે સ્વભાવની અસ્થિ પરિણામની નાસ્તિ, એવી અસ્થિ નાસ્તિ અસ્થિ નાસ્તિ કરતા કરતા નાસ્તિ પાકી થઈ જાય, એટલે પર્યાયનું એકત્વ મટી જાય, પર્યાયનું મમત્વ મટી જાય, પર્યાયની મીઠાસ મટી જાય, અને દ્રવ્ય તે હું જ છું એવો વિશ્વાસ થઈ જાય, એની પરિણતિની અંદરમાં પણ દિવસ રાત હું પરમાત્મા હું પરમાત્મા હું પરમાત્મા એવું ભજન આવે, એવું જોર આવે, એવી મુખ્યતા રહે સ્વભાવની, તો ઓટોમેટિક પ્રયોજન જે છે એની સિદ્ધિ એટલે કે અનુભૂતિ એટલે કે મોક્ષ માર્ગ પ્રસન્ન ચરિત્રની મોક્ષ માર્ગ એનો જન્મ આપોઆપ થઈ જાય છે. પ્રયત્ન અનુભૂતિ માટેનો નથી હોતો, પ્રયત્ન સ્વભાવની અંદરમાં એકત્વ હોય છે, અને સ્વભાવનું એકત્વ એનું નામ જ સમ્યક દર્શન છે. અને પર્યાયનું એકત્વ મટવું જોઈએ, પર્યાયની દ્રષ્ટિ મટવી જોઈએ, દ્રવ્યની દ્રષ્ટિ થવી જોઈએ, એવની ઉર્ધ્વતા રહેવી જોઈએ. એનો અર્થ એ છે કે પર્યાયના અસ્તિત્વને સ્વીકારતો એમ નથી, પર્યાયના અસ્તિત્વને તો સ્વીકારે છે કે પર્યાય છે, પરિણામ છે, પરિણામની અંદરમાં રાગદ્વેષ છે, એની અંદરમાં અશુદ્ધતા છે, એની અંદરમાં સંસારપણો છે, એ વાતનો તો સ્વીકારે છે. પણ એ સ્વીકાર એ પ્રયોજનની સિદ્ધિનો હેતુ એટલાથી સિદ્ધ નથી. પ્રયોજનની સિદ્ધિનો હેતુ એક નિત્ય સ્વભાવની સામુલક્ષ કરીને, ધ્રુવ સ્વભાવની સામુલક્ષ કરીને, ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિ કરીને, ધ્રુવ સ્વભાવનું એકત્વ કરતા અને ઉર્ધ્વતા રાખતા, બસ હું છું એવો વિશ્વાસ આવતા, ત્રિકાળ અસ્તિત્વ પકડાતા, પોતાનું જે ત્રિકાળ અસ્તિત્વ છે, ધ્રુવપણાનું જે અસ્તિત્વ જે છે પકડાતા, એ લક્ષ આવતા, એમાં લક્ષ્મ આવતા એટલે અહમ થતા, એકત્વ થતા, અનુભૂતિ ક્ષણ થઈ જાય છે. અનુભૂતિનો પ્રયત્ન નથી હોતો, લક્ષ ધર્મી પ્રત્યે હોય છે, નાયક તત્વ ઉપર હોય છે, ધ્રુવ તત્વ ઉપર હોય છે, અને અનુભૂતિ સરસ. પ્રયત્નની અંદરમાં સ્ત્રીકાળી ધ્રુવ સ્વભાવની અંદરમાં એકત્વ અને પરિણામની અંદરમાં શુદ્ધતાનો જન્મ, આ આપોઆપ ઉત્પન્ન થતી વ્યવસ્થા. કારણ કે જે અનિત્ય પડખું જે છે, ઉત્પાદવી વાળું પડખું, એ એમ કે છે કે હું નિત્ય છું, પરિણામ કે છે કે હું અપરિણામી છું. જયારે પરિણામ કે છે કે હું અપરિણામી છું, તો એ અપરિણામીની અંદરમાં એકત્વ થતા અપરિણામી ભાવે પરિણમી જાય છે. માર્ગની અદભુત અલૌકિક છે આ વાત, જેને અનંત કાળમાં ખરેખર સમજાણી નથી. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી હંમેશા એમ કહેતા કે અને શુદ્ધ નિષ્ઠાનો અપૂર્વ પક્ષ ક્યારેય આવ્યો નથી. એ અપૂર્વ પક્ષનો અર્થ નિત્ય તત્વો જે છે તે હું છું, ધ્રુવ તત્વો જે છે તે હું છું, પરિપૂર્ણ પરમાત્મા છે તે હું છું, એવો એનો વિશ્વાસ આવવો જોઈએ. અને વિશ્વાસ આવતા અનુભૂતિ થઈ જાય. એટલે કે છે કે પ્રયોજન સિદ્ધ કરવાનો મતલબ છે તો આ નિત્ય પડખાને મુખ્ય કરવાથી અને અનિત્ય પડખાને ગૌણ કરવાથી સિદ્ધ થાય છે. 310 નંબરના બોલ ઉપર કહે છે, પર્યાય પડ તરફ મહિતા કરે છે પરંતુ પર સાથે તન્મય થઈ શકતી નથી. પર્યાય અનાદિકાળથી પદની અંદરમાં તન્મયતા કરી છે કે આ શરીર તો હું છું, કર્મનો ઉદય મને છે, રાગાદી ભાવ મારી પર્યાયમાં થાય છે, આની પર તરફની તન્મયતા કરે છે પરંતુ પર સાથે તન્મય થઈ શકતી નથી. ક્યારે પણ પર્યાય શરીરરૂપ થઈ શકતો નથી, ક્યારે પણ પર્યાય જળકર્મરૂપ થઈ શકતો નથી, ક્યારે પણ પર્યાય જ્ઞાન ભાવને છોડીને રાગભાવરૂપ થઈ શકતી નથી. રાગ એના સંયોગની અંદરમાં છે, રાગરૂપ આત્મા પરિણમતો નથી, પર્યાય રાગરૂપ પરિણમતી નથી. જે પરિણામની અંદરમાં રાગ, જે પરિણામની અંદરમાં જ્ઞાન પણ થાય છે, તો આત્મા જ્ઞાન રૂપ રહેશે, રાગરૂપ થતો નથી. રાગ આવે છે ને ખુલ્લો જાય છે, વસ્તુ જ્ઞાન સ્વભાવી જેમ છે તેમ રહી જાય છે. તેની અનંત કાળની અનંત મહેનત પછી પણ એક સમયને માટે પણ પર્યાય પરની સાથે તન્મય થઈ છે. એના વિકલ્પોની અંદરમાં વિપરીતતા છે, વિકલ્પોની અંદરમાં અન્યતાની અંદરમાં ભ્રાંતિ છે, ત્યાં શરીર તે હું છું, શરીર મારું છે, એની ભ્રાંતિથી સ્થિરૂપ થઈ જતો નથી, કર્મના ઉદયરૂપ થઈ જતો નથી, પરરૂપ થઈ જતો નથી. એટલે એની તત્વતા કરવાનો એનો પ્રયાસ છે અનાધિકારથી, પરંતુ એ તન્મય થઈ શકતો નથી અને અંતર્મૃત્તિ વધારે પર તરફ ટકી શકતો નથી. જે પર્યાયની જે છે પરાંગમુક્તા જે છે એ એક અંતર્મૃત્તિ વધારે એક વિષયની અંદર ટકી શકતી નથી.
જયારે કે છે શુદ્ધ પરિણામ જે છે વિકારી તન્મયતા કરે તો ત્યાં તો તન્મય થઈ જાય છે, સાથે સ્વસન્મુખતા સદાકાળ ટકે છે. પરની સૂચનાધિકાર થી તન્મયતાનો પ્રયત્ન કરવા છતાં પણ પરસોથી તન્મય થતું નથી, અને ભાવની સાથે ધ્રુવ ભાવની સાથે વિકારી તત્વની સાથે જો તન્મયતા કરે તો ત્યાં તન્મયતા થઈ જાય છે. કે હું પરમાત્મા છું એનો સ્વભાવ છે, મૂળભૂત સ્વભાવ છે, નિત્ય સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે, એના બી અનંત એક રૂપ રહેતો સ્વભાવ છે. તો એ જ્ઞાન કે છે તો હું વિનાયક છું, જ્ઞાન વિનાયક છે, જ્ઞાન ભાવે નથી રહેતો, જ્ઞાન ભાવે રહી જાય છે. આ એનો સ્વભાવ, તન્મયતા કરે તો તન્મયતા થઈ જાય છે. અને આ જે તન્મયતા જે થઈ એ સદાકાળ ટકે છે, એક વાર જે છે એ સદાકાળના માટે ટકે છે. માટે જ્ઞાન જ્ઞાયક ભાવે એની અંદર આશ્ચર્ય નથી, કારણ કે એ જ્ઞાન જ્ઞેયરૂપ થતું જ નથી. જયારે જ્ઞાનની અંદરમાં થતી ભાષે છે ત્યારે પણ એ જ્ઞાનમય વસ્તુ, જ્ઞાયક સ્વભાવી વસ્તુ જ્ઞાનક ભાવે પરિણમે છે. જ્ઞેયાકાર થયો હોવા છતાં પણ એ જ્ઞેયાકાર નથી રહેતો, એ જ્ઞાનાકાર જ રહેતો. એ જ્ઞાનનું પોતાનું પરિણમન છે, જ્ઞાનની પોતાની વ્યવસ્થા છે. જે પાણીની અંદરમાં ચંદ્ર દેખાય છે એ પાણીનો ચંદ્ર છે, ચંદ્રનો ચંદ્ર નથી. અને એને એ પાણીનો ચંદ્ર છે એવું જે સમય સમજાઈ જાય છે એ સમયે ચંદ્ર નથી એવું સમજાતા પાણી ઉપર દ્રષ્ટિ વહી જાય છે. પણ જેને એ પાણીની અંદરમાં ચંદ્ર દેખાય છે એને પાણી નથી દેખાતું, જેને પાણીની અંદરમાં પાણીની લહેરતા પણ દેખાય છે અને ચંદ્રનો પ્રતિભાસ પણ દેખાય છે એને પણ પાણી નથી દેખાતું. પાણી પાણીને પાણી જ દેખાય છે, એની અંદરમાં જે કઈ પણ રચના છે એ પાણીની રચના છે, પાણી છે. એ પાણી છોડીને બીજું કઈ છે જ નહીં એવું જેને સમજાય છે ને એની અંદરમાં તમને પોતા વાત છે. વાત વસ્તુને જોવાનું વિધાન જે છે એ છઠ્ઠી ગાથાનો પણ હાર જશે કે જ્ઞાયાકાર અવસ્થાની અંદરમાં જ્ઞાયકપણે જે જણાય એક તરફથી જ્ઞાયાકાર અવસ્થાને સિદ્ધ કરી કે જ્ઞાનની અંદરમાં જ્ઞેય પ્રતિભાસે છે, જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જે પ્રસિદ્ધ છે. તો એ છે જ્ઞાયાકાર અવસ્થા, અને પ્રસિદ્ધિ જ્ઞાયાકારની નથી થતી, જ્ઞાનાકારની નથી થતી, એ પ્રસિદ્ધિ જ્ઞાયકની થાય છે. જે જ્ઞાયક પ્રસિદ્ધિ છે એ તો જ્ઞાયક છે, કે હું જ્ઞાયક છું એવું એમાં થતા એ જ્ઞાયક ભાવે જ્ઞાન પરિણામ પરિણમી જતા આત્મભાવે રહી જાય છે. તો એક વખત જે આ આત્માની દ્રષ્ટિ થઈ તો એ કાયમ એ રૂપે રહે છે, કાયમ એ તન્મયતા સદાકાળ ટકે છે. કેમ કે અંતરની અંદરમાં એક પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ, જે પરિણતિ સ્વભાવને એક સમયને માટે પણ છોડતી નથી. જ્ઞાનીઓને શું હોય છે ઉપયોગ અંતરમાં કદાચ ઉપદેશનો ભાવ, સ્વાધ્યાયનો ભાવ, કરુણાનો ભાવ હોવા છતાં પણ અંતરંગમાં એ જે પરિણતિ જે ઉત્પન્ન થઈ ગઈ, જે પરિણતિ સદાય ધ્રુવ તત્વને સ્વભાવની સાથે તન્મય થવું સહેલું છે. કેમ કે એ ખાસ જે છે એ મરચાની સાથે તન્મય છે અને તન્મય કરવાનું નથી, પણ ત્યાં સુધી શાક તીખું છે એવું દેખાય છે એવું સમજાય છે, ત્યાં સુધી મરચું તીખું છે એવું ભાવતું નથી. જેને મરચું તીખું છે એવું દેખાય છે એ તીખાસના ભેદના ન જોઈને મરચા નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનની અંદરમાં આત્મા જણાય છે. જેને આત્માનો સ્વભાવ તે જ્ઞાન અને જ્ઞાન તે આત્મા એવું જેને સમજાય છે એની દ્રષ્ટિમાં ઉપરી જાય છે. જ્ઞાનની આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનમાં સોપર જણાય છે સ્વીકારમાં જાય છે. એટલે આખા સમયસર પરમાગમની વાણી પ્રતિપાદન અંબેચંદ્ર આચાર્ય ભગવાનનું છે, આત્માનો સ્વભાવ જ્ઞાન જ્ઞાન તે આત્મા, આત્માનો સ્વભાવ ને જ્ઞાન તે આત્મા. એ જ્ઞાન તે આત્મા એ આત્માને જોવાનું વિધાન છે. માટે જ્ઞાન આત્માનો સ્વભાવ છે એવો ભેદ મટી જાય છે, કારણ કે વસ્તુની અંદરમાં એવો ભેદ નથી, વસ્તુ સ્વાભાવિક અભેદ છે. અને જ્ઞાનનો સ્વભાવ પણ ભેદને જાણવું તો નથી. સંચાર કરતા એમ કહે છે કે જ્ઞાનનો સ્વભાવ અભેદ ગ્રાહ્ય છે, જ્ઞાન ભેદને ગ્રાહ કરતું જ નથી. આ સ્વ અને આ પર એવું જ્ઞાનમાં હોતું જ નથી. જ્ઞાનની અંદરમાં જે કઈ પણ હોય છે એ જ ભાવે હોય છે, અભેદ ભાવે હોય છે. અભેદ ભાવે વસ્તુને જોવું
એ વસ્તુને જોવાનું સાચું વિધાન છે. આ ભાવે એણે ક્યારે પણ વસ્તુને જોયો નથી. એક વખત એ વસ્તુને વસ્તુના સ્વભાવે જોવે તો જ્ઞાનમય વસ્તુ છે. જ્ઞાનમય વસ્તુ છે એ તો વસ્તુ છે. એ વસ્તુ ને વસ્તુનો સ્વભાવ જ્ઞાન એવો ભેદ એ વસ્તુની અંદરમાં નથી. એ સમજાવવા માટે ભેદ ઉપજાવવામાં આવ્યો છે. વસ્તુને સમજાવવા માટે સાતમી ગાથાની અંદરમાં આચાર્ય ભગવાન એમ કીધું કે વસ્તુને સમજાવવા માટે વ્યવહારમાં ભેદ પહેલા વગર સમજાવવું કેવી રીતે. ભેદ ઉપજાવીને આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, તો આ ભેદથી સમજાયો છે. પણ ખરેખર વસ્તુની અંદરમાં ભેદ નથી. વસ્તુ તો અભેદ છે. સમજાવવા માટે ભેદ પાડવામાં આવ્યો છે. સમજાવાય છે ભેદથી અને સમજવાનું છે અભેદથી. સમજાવવા માટે ભેદ પહેલા છોડીને બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ ઉપાય નથી. માટે ભેદથી એને સમજાવવામાં આવે છે. પણ વસ્તુને જોવાનું જે વિધાન છે એ વસ્તુને અભેદથી જ જોઈ શકાય છે, અભેદથી જ અનુભવી શકાય છે. કારણ કે વસ્તુ સ્વભાવથી અભેદ છે. સ્વભાવથી અભેદ છે માં ભેદ પડશે કેવી રીતે? ભેદ પડતો નથી, પણ ભેદ સમજાવવામાં ભેદ પાડવામાં આવે છે. કારણ કે ભેદ પડ્યા વગર વસ્તુ સમજાતી નથી, અને એ વસ્તુ સમજાયા વગર વસ્તુ સમજાયા વગર વસ્તુ ખ્યાલમાં નથી આવતી, અને વસ્તુ ખ્યાલમાં આવ્યા વગર વસ્તુ સમજાતી નથી. એ ખ્યાલમાં એવી રીતે આવે કે અભેદગ્રાહ્ય વસ્તુ છે, અને અભેદગ્રાહ્ય વસ્તુ ભેદથી સમજાવવામાં આવે છે. પણ વસ્તુની અંદરમાં ભેદ છે નહીં. આપણે તો આપણે વસ્તુને વસ્તુના સ્વભાવથી જોઈએ. વસ્તુ સ્વભાવથી અભેદ છે, વસ્તુ સ્વભાવથી સંપૂર્ણ છે, વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે. એવું જયારે વસ્તુને જોવામાં આવે છે ત્યારે વસ્તુ અનુભૂતિમાં આવ્યા વિના રહેતી નથી. માટે એ કે છે કે સ્વભાવની સાથે તન્મયતા કરે તો ત્યાં તો તન્મય થઈ જાય છે. તે તન્મયતા સદાકાળ ટકે છે. સ્વભાવની સાથે પરની સાથે તન્મયતાનો અનંતકાળથી પ્રયત્ન કરવા છતાં એક સમય પર સાથે તન્મય થયો નથી. અને સ્વભાવની સાથે તન્મયતા કરે તો એક સમયની અંદરમાં તન્મયતા થયા વિના રહેતી નથી. સ્વની સાથે તન્મયતા થઈ શકતી નથી, અને સ્વની સાથે તન્મયતા થતામાં વાર લાગતી નથી. દ્રષ્ટિ એની ક્યાં છે, કેવી રીતે વસ્તુને જુએ છે, એની કિંમત છે, એની મહિમા છે. માટે પર સાથેની તન્મયતાનો અનાદિકાળનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે, અને સ્વભાવની સાથે તન્મયતા કરવાનો પ્રયત્ન એક સમય માત્રની અંદરમાં થયા વિના રહેતું નથી. આવી વસ્તુની અદભુતતા અને અલૌકિકતા છે. 311માં બોલની અંદરમાં કહે છે, જેટલી ધગસ ઉગ્ર તેટલું કાર્ય જલ્દી થાય. જેને આત્માની જરૂરિયાત લાગે, પોતાના સ્વભાવની જરૂરિયાત લાગે, શુદ્ધાત્માની જરૂરિયાત લાગે, તો જેટલી ધગસ ઉગ્ર તેટલું કાર્ય જલ્દી. એટલે જેને હું શુદ્ધાત્મા તત્વ છું એની ઉર્ધ્વતા ભાસે, અને ક્ષણ માત્રની અંદરમાં, સમય માત્રની અંદરમાં અનુભૂતિ થઈ જાય છે. પ્રયત્ન અનુભૂતિ માટેનો નથી હોતો, પ્રયત્ન સ્વભાવનો હોય છે, ધગસ સ્વભાવની હોય છે. એટલે કે જેટલી ધગસ ઉગ્ર, હું પરિપૂર્ણ પરમાત્મા તત્વ છું એવું જેને અંતરંગથી એક વખત બેસે છે, એની નિરંતર ધૂન રહે છે, એની તીવ્રતા રહે છે, એની ઉર્ધ્વતા રહે છે, અને એની ઉર્ધ્વતા રહેતા એની અનુભૂતિ થયા વિના રહેતી હતી. જેને સુગાનીજીને જ્ઞાન અને રાગ જુદા છે એ વાત જ્યાં સાંભળી ત્યાં અંતરની અંદરમાં બેસી ગઈ કે ઓહો, જ્ઞાન અને રાગ છે તો ખરા બંને, પણ બંને જુદા છે. જે સમયે બંને છે એ સમય જુદા છે. જે સમયે સોનું ખાણમાંથી નીકળે છે ત્યારે સોનું માટીવાળું દેખાય છે, અને એ માટી જુદી છે ને સોનું જુદું છે. ક્યારે? કે જયારે માટીવાળું દેખાય છે ત્યારે. જયારે પાણી મેલું દેખાય છે ત્યારે પાણી નિર્મળ. તો આ એનો સ્વભાવ છે. પણ જે એને સ્વભાવથી જોવે છે એને મેલ દેખાતો નથી, નિર્મળ તો દેખાય છે. અને નિર્મળ વસ્તુ હાથ આવી જાય છે વિવેક તકડી એની અંદરમાં નાખે. એક તો વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે. ક્યારે? તો કે જયારે રાગ છે ત્યારે. કારણ કે રાગરૂપ વસ્તુ તો થઈ જ નથી, રાગરૂપ જ્ઞાન તો થતું નથી. જ્ઞાન અને રાગની ભિન્નતા અનાદિ અનંત ભિન્નતા છે. ત્યારે એકરૂપ થતું નથી. એકરૂપ રાગ સંયોગમાં હોવા છતાં પણ જ્ઞાન સ્વભાવની અંદરમાં રાગનો પ્રવેશ નથી. તો હવે જે રાગનો જ્ઞાનમાં પ્રવેશ નથી એ રાગને હટાડવો છે કે હટેલો છે? જે હટાડવાનો પ્રયત્ન કરે છે એને હટતો નથી. અને રાગ ભિન્ન છે એવું જે સમજે છે, અને જ્ઞાન તે આત્મા છે એવું સમજીને આત્મા ઉપર આવે છે, અને રાગ જુદો પડી જુદો છે, અને જુદો જ્ઞાનમાં અનુભવમાં આવી ગયો છે.
જે જુદી છે ને જુદી કરવાની નથી, જુદી છે ને જુદી જાણીને, જુદી સમજીને, જુદી માનીને સ્વભાવની સામે લક્ષ કરવાનું છે, સ્વભાવની સામે દ્રષ્ટિ દેવાની છે. વાત પાણીના મેલની નથી, વાત પાણીનો સ્વભાવ નિર્મળ છે એની છે, વાત જ્ઞાનમય આત્મા છે એની છે, રાગની નથી. જીવ પરપદાર્થને ઠીક કરવામાં, પરપદાર્થને ઘટાડવામાં, પરપદાર્થને ઓછું કરવામાં, પરપદાર્થને ક્ષીણ કરતા 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 અનુભૂતિ માટેનો પ્રયત્ન કરે છે. એ માર્ગનું વિધાન નથી, એ વસ્તુની વ્યવસ્થા નથી. વસ્તુની વ્યવસ્થા વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે એવી સમજણની છે. વસ્તુ જો સ્વભાવથી શુદ્ધ છે તો સંયોગમાં જે કઈ પણ છે એની સાથે એને કોઈ આદાન પ્રદાન નથી. રાગ છે, રાગને જ્ઞાનની સાથે શું સંબંધ? ક્યારે એને સંબંધ થયો? કેવી રીતે એને સંબંધ થયો? શું સંબંધ થયો? તો કઈ જ નથી. તો કઈ જ નથી થયું તો અત્યારે શું કર્યું છે? કઈ જ નથી થયું એને હટાડવું છે. જે રાગ જુદા છે એ રાગને જ્ઞાનની સાથે જુદા કરવા છે કે જુદા જાણવા છે? જુદા જાણીને જુદા માનવા છે, જુદા માનીને હું જ્ઞાનમય આત્મા છું એવી સમજણ કરું છું. હું એવી સમજણ થતા એની અંદરમાં ઉદ્ભવતા થાય છે, એની અંદરમાં ઉગ્રતા થાય છે, એની અંદરમાં એકત્વ થાય છે, અને જે વસ્તુ જુદી છે એ જુદી પડી જાય છે. જુદી પાડવાની નથી, જુદી પાડવાનો એ પ્રયત્ન કરે છે, એ પ્રયત્ન ખોટો છે. સ્વભાવ શુદ્ધ છે એટલે શુદ્ધ કરવાનો નથી. સ્વભાવ શુદ્ધ છે એવું શુદ્ધ માનતા જે સંયોગી તત્વ છે એ આપોઆપ જુદા પડી, જુદા છે ને જુદા થઈ જાય. જુદાને જુદા કરવાના નથી. એક વાત બહુ મહત્વની છે કે રાગનો અભાવ કરવાનો નથી. જ્ઞાનમય આત્મા તે હું છું એવી સમજણ થતા જ્ઞાન અને રાગ જુદા છે અને જુદા પડી ગયા. જે જુદા પડી ગયા એ ક્રમે કરીને એનો અભાવ થઈ ગયો. અભાવ કરવાનો નથી, સ્વભાવનો સદભાવ સમજવાનો છે. એને સ્વભાવનો સદભાવ સમજ્યો નથી એટલે એ અનાદિકાળથી સ્વભાવને સમજીને પણ એ રાગ હટે, પરપદાર્થ તરફનું એકત્વ હટે, પરપદાર્થ સાથેની જે નિકટતા છે નિકટતાને એ મટાડવાનો પ્રયત્ન કરે છે. એ નિકટતા મટાડવાની જરૂરત નથી, એ આપોઆપ થતી વ્યવસ્થા છે. જે આપોઆપ થતી વ્યવસ્થા છે એને ઠીક કરી શકાતી એ ઠીક જ છે. એ ઠીક છે એના સમયે બની થઈ જાય, એના સમયે એનો અભાવ થઈ જાય છે. માટે પ્રયત્ન સ્વભાવને સમજવાનો છે. સ્વભાવને સમજીને હું આ જ છું, આટલો જ છું, આવડો જ છું, પરિપૂર્ણ જ છું, અપૂર્ણ ક્યારેય થયો જ નથી, સ્વભાવ સદાય સંપૂર્ણ જ છે, આવી સમજણનો માર્ગ છે. આ સમજણ એને અનાદિકાળથી થઈ નથી. એટલે કૃપાળુ દેવે શરૂઆત જ નથી કરી કે જે સ્વરૂપ સમજે સ્વરૂપની સમજો નથી એને પણ ભાવરૂપ તો ક્યારેક સ્વભાવ થયો જ નથી. આત્મા રાગરૂપ ક્યારે થયો છે? અને જે આત્મા રાગરૂપ છે નથી એને રાગનો અભાવ ક્યાં થયો છે? જે જ્ઞાન જ્ઞાનરૂપ જ રહ્યું છે, જે જ્ઞાન આત્મારૂપે જ રહ્યો છે, એ જ્ઞાનની અંદરમાં રાગનો પ્રવેશ ક્યારે થાય છે? એ તો સદાય જુદા છે. જે જુદા છે એને જુદા પાડવાના નથી, જુદા છે અને જુદા જાણવાના છે. અને જે જુદા જાણે છે જ્ઞાનની અંદરમાં જુદા જાણીને શ્રદ્ધાની અંદરમાં જે વાતને વસ્તુને સ્વભાવને જે લઈ લે છે કે ઓહો વસ્તુ તો સ્વભાવથી શુદ્ધ છે, વસ્તુ તો સ્વભાવથી સંપૂર્ણ છે, એવી શુદ્ધતા સમજાતા શુદ્ધ ભાવે પોતાને માનતા શુદ્ધ ભાવે રહી જાય છે, તન્મય થઈ જાય છે, શુદ્ધ ભાવે રહી જાય છે, અશુદ્ધતા ટળી જાય છે. એનું નામ મોક્ષમાં છે. અને પ્રયત્ન શું કહેવાય? પ્રયત્ન એને રાગને ટાળવાનો નથી કે રાગ મારામાં છે જ નહીં. જે સંયોગમાં છે એને હું શા માટે ટાળું? અને જે જ્ઞાન સ્વભાવ છે એને જાગ્રત નથી કરવાનો. જ્ઞાન સ્વભાવ તો છે એને જાણીને એ રૂપ પોતાને માનવાનો છે, અને પોતાને એ રૂપ માન્યો નથી એનો દોષ છે. કરવાનું કઈ જ નથી. અકર્તા સ્વભાવને જાણીને, અકર્તા સ્વભાવને માનીને, અકર્તા સ્વભાવની અંદરમાં એકત્વ કરતા, હું સ્વભાવથી અકર્તા છું એવો વિશ્વાસ કરતા જ્ઞાયક ભાવે રહી જાય છે. અને જ્ઞાયક ભાવે રહી જાય છે એનું નામ મોક્ષમાં છે. રાગ જુદો હતો, જુદો જણાઈ જાય છે. જ્ઞાન પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવે આત્મા જણાઈ જતા
એવો વિશ્વાસ કરતા એની ધગસ તીવ્રતાથી રહેતા અનુભૂતિ થઈ જાય છે. તો અનુભૂતિ થઈ જતી વ્યવસ્થા છે, અનુભૂતિ કરવામાં આવતી વ્યવસ્થા છે. એને અનાદિકાળથી અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો છે માટે એને અનુભવ થતો. સ્વભાવની જેટલી ધગસ, સ્વભાવની જેટલી ઉર્ધ્વતા, સ્વભાવની જેટલી ઉગ્રતા, એટલી અનુભૂતિ સહેલી અનુસરાય. કાર્ય સહજતાથી ખૂબ રીતે થઈ જાય. યુગલજી સાહેબ હંમેશા એમ કહેતા કે હું ધર્મી છું એવો વિશ્વાસ જેને થાય છે અને ધર્મ મહત્વમાં પ્રગટ થાય છે. અને હું ધર્મી છું એટલે હું નાયક પરમાત્મા છું એની ઉર્ધ્વતા રાખતા, એની ઉગ્રતા રાખતા, એ જે શુભ ભાવનું પણ જે ટિંચન જે થાય છે એ વિશ્વની અંદરમાં સર્વત્ર છે. એટલે ધર્મી પ્રત્યેની પ્રીતિ, ધર્મ અને શુભ ભાવ એ બંને મફતની અંદરમાં મળે છે. કોઈ પ્રયત્ન ધર્મ માટે કરે છે એટલે ધર્મીથી દૂર રહે છે. પ્રયત્ન સમ્યક જ્ઞાન કરવા માટે કરે છે એટલે એ જ્ઞાન સ્વભાવથી દૂર રહે છે. સમ્યક જ્ઞાનને પ્રગટ કરવાનો અભિપ્રાય એ જ્ઞાયકની સમૂહ જવાનો ઉપાય નથી, પણ હું જ્ઞાયક માત્ર વસ્તુ છું એવી સમજણ એ સમ્યક જ્ઞાનને ઉત્પન્ન કરવાનો ઉપાય છે. પ્રયત્ન સમ્યક જ્ઞાન માટે નથી કરવાનો, પ્રયત્ન જ્ઞાન સ્વભાવી પરમાત્મ તત્વ હું છું એની સમજણમાં કરવાનો. અને એ સમજણની અંદરમાં શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. જે શુદ્ધ સ્વભાવ છે, જયારે શુદ્ધ સ્વભાવ છે તે હું છું એવો વિશ્વાસ કરે છે તો શુદ્ધ સ્વભાવના લખે શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. શુદ્ધતા પ્રગટ કરવી છે એની અંદરમાં દ્રષ્ટિ પર્યાય ઉપર છે. અશુદ્ધતાને ટાળવી છે અને શુદ્ધતા પ્રગટ કરવી છે, તો જેને અશુદ્ધતા ટાળવી છે અને શુદ્ધતા પ્રગટ કરવી છે એ અશુદ્ધતા ટાળવાનું કાર્ય પણ પર્યાયમાં છે અને શુદ્ધતા પ્રગટ થવાનું કાર્ય પણ પર્યાયમાં છે. પણ જેને અશુદ્ધતા ટાળવી છે અને શુદ્ધતા પ્રગટ કરવી છે એની દ્રષ્ટિ પર્યાય ઉપર હોવાને કારણે એ પર્યાય દ્રષ્ટિ કહેવાય છે. એનું નામ મિથ્યા દ્રષ્ટિ છે, એનું નામ સંસાર છે. અને ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે એ પોતાનું અનાદિ અનંત નિત્ય એકરૂપ પડખું છે, એકરૂપ સ્વભાવ છે અને એ દ્રષ્ટિનો પૂરો વિષય છે. એની પર જેની દ્રષ્ટિ પડે છે કે હું પરમાત્મ તત્વ, હું વિનાયક, હું ધ્રુવ, હું સંપૂર્ણ અનાદિ અનંત એકરૂપ તત્વ, નિગોદની અંદરમાં મારામાં કાંઈ ઘટતું નથી અને સિદ્ધ દશામાં મારામાં કાંઈ વધતું નથી, એવું એકરૂપ તત્વ હું છું એવું પોતાના સ્વભાવની મહત્તા જેને સમજાય છે, એને રાગ ભાવનો અભાવ કરવો છે અને વિતરાગ પ્રગટ કરવું છે, એવી પર્યાય એક પર્યાયની અપ્રીતિ અને બીજા પર્યાયની પ્રીતિ, એટલે કે રાગ ભાવને ટાળવાનો અભિપ્રાય અને વિતરાગતાને પ્રગટ કરવાનો અભિપ્રાય હોતો નથી. હું વિતરાગી તત્વ છું એની સામે વિતરાગતાનો જન્મ થાય. હું પરિપૂર્ણ તત્વ છું એના લક્ષ્ય પરિપૂર્ણતાની શરૂઆત થાય છે. માટે વસ્તુને જોવાનું વિધાન અદભુત છે, વસ્તુને જોવાનું વિધાન અલૌકિક છે. જે પોતાના પરિપૂર્ણ તત્વને જોવે છે અને પરિપૂર્ણતા પ્રગટ થાય છે. જે પોતાને અપૂર્ણ જોવે છે અને અપૂર્ણને જોઈને પૂર્ણતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે એ અપૂર્ણતાના લક્ષ્ય પૂર્ણતા ઉપસ્થિત હતી. એટલું તો નહીં પણ એ અપૂર્ણતાના લક્ષ્ય શુદ્ધતા પણ પ્રગટ થશે. સ્વભાવ શુદ્ધ છે એના લક્ષ્ય શુદ્ધતા પ્રગટ થાય. એ શુદ્ધ સ્વભાવની સામે લક્ષ્ય કરવું, શુદ્ધ સ્વભાવની સામે દ્રષ્ટિ દેવી. પોતાને પોતાના સ્વભાવથી જોવું, સ્વભાવને સ્વભાવથી જોવાનું વિધાન એ છે કે બસ પોતાના પરિપૂર્ણ તત્વ તરીકે દ્રષ્ટિ, પરિપૂર્ણ પદાર્થ પોતે છે એવો એને વિશ્વાસ કરે. વિશ્વાસ કરવાનો છે અને સિદ્ધ થવાનો પ્રયત્ન નથી કરવાનો. સિદ્ધ છે એવો વિશ્વાસ કરવાનો, એને સિદ્ધ બનવાનો પ્રયત્ન કર્યો એટલે એની અંદરમાં સિદ્ધ છે એનો અભિનય થયો. કૃપાળુદેવના વચનોને જોઈએ છીએ કે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તો જીવ સિદ્ધ છે, સિદ્ધ થવાનું નથી. સિદ્ધપણું જે છે જેનું નામ સંપૂર્ણ શુદ્ધતા છે એ સંપૂર્ણ શુદ્ધતા પર્યાયમાં થઈ થઈ કેવી રીતે? સિદ્ધ છું એવા સ્વભાવના વિશ્વાસે હું સિદ્ધ છું એવા વિશ્વાસે સિદ્ધ થાય છે.
એટલે એને આ વિશ્વાસ નથી કર્યો કે સર્વ જીવ સિદ્ધ છે. એને હંમેશા સિદ્ધ બનવાનો પ્રયત્ન કર્યો, સિદ્ધ થવાનો પ્રયત્ન કર્યો. સિદ્ધ એટલે પૂર્ણ શુદ્ધતા. અને અત્યારે આપણે અશુદ્ધ છે અને આંશિક શુદ્ધતા પ્રગટ થયા નામ સમ્યક દર્શન, એથી શુદ્ધતા વધતી જાય એનું નામ શ્રેણી, અને શુદ્ધતાની પરિપૂર્ણતા છે સિદ્ધ થાય એવી એની સમજણ. કે જે સમજણ ખોટી, એ પર્યાયની અપેક્ષા એ પરિભાષાઓ સાચી હોવા છતાં પણ સ્વભાવને જો જોવામાં આવે, ત્રિકાળી શુદ્ધ તત્વોને જો જોવામાં આવે, ત્રિકાળી શુદ્ધ તત્વોને જો જોવામાં આવે, શુદ્ધ સ્વભાવને જો જોવામાં આવે, એ તો સંપૂર્ણ શુદ્ધ છે. જે સંપૂર્ણ શુદ્ધ છે તે હું છું, માટે કૃપાળુ દેવ સુધી સર્વ જીવ છે સિદ્ધ. જે સમજે તે થાય. આય કોણ? જે સિદ્ધ છે એવું સમજે તે સિદ્ધ થાય. એને સમજવાનું છે કે હું સિદ્ધ છું. મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. આ વાત શું છે? આ પોતાનો ત્રિકાળી ધ્રુવ અનાદિ અનંત એકરૂપ સ્વભાવ છે. એ સ્વભાવને ઉત્પન્ન ક્યાં કરવાનો છે? એ સ્વભાવ જે છે એ વિદ્યમાન છે, હાજરા હાજર છે, પ્રગટ છે. એવી વસ્તુ છે, એવી વ્યવસ્થા છે, એવો એનો સ્વભાવ છે. એ સ્વભાવનો સ્વીકાર એનું નામ સમ્યક જ્ઞાન છે. સ્વભાવનો સ્વીકાર એનું નામ સમ્યક દર્શન છે. એ સ્વભાવને એને સમજવાનો છે. બસ વસ્તુ તો છે પરિપૂર્ણ શુદ્ધ, પરિપૂર્ણ શુદ્ધ છે, પરિપૂર્ણ સિદ્ધ છે. છે એ સ્વભાવ છે, છે એનાથી ફાયદો નથી. પણ છું એવો શ્રદ્ધાંત થતા હું સિદ્ધ છું, હું પદમાં પરમાત્મા છું, હું ભગવાન છું. વસ્તુ તો છે પરમાત્મા સ્વરૂપ, વસ્તુ તો છે સિદ્ધ સ્વરૂપ, વસ્તુ તો છે અનાદિનંદ શુદ્ધ સ્વરૂપ. પણ છે એનાથી ફાયદો નથી. એમાં અહમ કરવાથી, એના અસ્તિત્વની અંદરમાં એકત્વ કરવાથી, એ પરિપૂર્ણ પરમાત્મા છું. ગુરુદેવ શ્રી કહેતા ને, એ છે તો પરમાત્મા પણ માને ત્યારે ને, ન માને તો શું છે? ન માને તો સંસારી છે, ન માને તો રાગી દેશી છે. વસ્તુ તો સ્વભાવથી શુદ્ધ છે, પણ કોને? કે માને. જે એમ માને છે કે હું શુદ્ધ છું, પરમાત્મા છું, સિદ્ધ છું, ધ્રુવ છું, નિત્ય છું, એકરૂપ છું, અનાદિનંદ છું, વિદ્યમાન છું, હાજરા હાજર છું, પ્રગટ છું, એવો જેને વિશ્વાસ આવે છે એને એની દ્રષ્ટિ છૂટતી નથી. અને જેની દ્રષ્ટિ છૂટતી નથી એના પરિણામની અંદરમાં શુદ્ધતા પ્રગટ થઈ જાય. અને શુદ્ધતા પ્રગટ થઈ, એનો અભિપ્રાયની અંદરમાં શુદ્ધતા પ્રગટ થાય એવો અભિપ્રાય નથી હોતો. શુદ્ધ છું એવો અભિપ્રાય હોય છે. શુદ્ધ છું એવા અભિપ્રાયની અંદરમાં શુદ્ધતા પ્રગટ થાય છે. વસ્તુના હોવાપણાને વિશ્વાસ આવતા પરિણામ એ ભાવે પરિણામે છે. એને અનાધિકારથી પરિણામને એવો વિશ્વાસ છે કે હું શરીર છું. એ વિશ્વાસને કારણે અનાધિકારથી સંસાર. જે પરિણામ એવો વિશ્વાસ કરે કે હું સિદ્ધ છું, તો પરિણામ સિદ્ધ સમજ. જેવો એ વિશ્વાસ કરશે, જેવી એનો અભિપ્રાય, જેવો એનો મતિ, એવી એની ગતિ. હું શુદ્ધ છું એવી એની મતિ થશે તો ગતિ સિદ્ધ છે, ને હું અશુદ્ધ છું એવી એની મતિ હશે, એવો એનો અભિપ્રાય હશે, તો એની સ્થિતિ સંસાર. આ નિયમ છે, આ વ્યવસ્થા છે. આજે સમજે, કાલે સમજે, કે અનંત કાળ પછી સમજે, સમજવાનું તો એટલું છે કે હું આ પરિણામ છું. પરિણામ માત્ર પરતત્વ છે, પરિણામ માત્ર પરદ્રવ્ય છે. ગુરુદેવ શ્રી નિયમ સારનો આધાર આપીને કહેતા, પરિણામ માત્ર અદ્રવ્ય છે. હું જીવ, ત્રિકાળી ધ્રુવ તત્વ તે જીવ, તો મારી અપેક્ષા પરિણામ અજીવ. અજીવ એટલે જળ પુદ્ગલ એમ નહીં, પણ એ જીવ નહીં, એ શુદ્ધ તત્વ નહીં, પરિપૂર્ણ તત્વ નહીં, એ અપેક્ષા એ અજીવ. પરદ્રવ્ય, અન્ય દ્રવ્ય, અદ્રવ્ય. બાપુ એનું અસ્તિત્વ છે, એનું હોવાપણું છે, પણ મારામાં એનો અભાવ છે. આખા વિશ્વનો મારામાં અભાવ છે. જેનો મારામાં અભાવ છે એને ટાળવાનો પ્રયત્ન તું શા માટે કરે છે? એ ટળી શકતું નથી, તારાથી જુદું છે. જુદું છે ને જુદું કરી શકાતું નથી. જુદું છે ને જુદું કરવાનો પ્રયત્ન એ મિથ્યાત્વ છે. કારણ કે એનો મોહ છે પર પદાર્થની અંદરમાં. એ મારે છે કે પર પદાર્થ મારામાં છે અને મારે એને ટાળવા છે. અરે તું તાળીશ શું પ્રભુ? તારાથી જુદા પડ્યા છે એના દિવસ. એ સ્વભાવે જુદા છે, વૈભવે જુદા છે, વ્યવસ્થા એ જુદા છે, દ્રવ્ય સૂત્ર કાળભાવે જુદા છે, દ્રવ્યગુણ પર્યાય જુદા છે. જે વસ્તુ સ્વભાવથી અનાદિ અનંત જુદી છે એને તારે શું કરવાનું છે?
જેને તે જુદી જુદી જાણી જ નથી, તો જુદી જ છે, તેને જુદી જાણી નથી, જુદી કરવાનો પ્રયત્ન કરે. જે જીવે વિચારે છે કે મારે કર્મનો અભાવ કરવો છે, કર્મનો અભાવ કરવો છે એટલે જડ કર્મનો અભાવ કરવો છે. શું ચેતન જળરૂપ થયો છે? જે જળરૂપ થયો નથી એને જળ કર્મનો અભાવ કરવો છે કે મારા ત્રિકાળ સ્વભાવની અંદરમાં એનો અભાવ છે એવું જાણવાનું છે. અને એક વખત એ અભાવ છે એવું જાણી લીધું પછી એનું રટણ નથી. રટણ તો મારામાં સદભાવ કઈ ચીજનો છે? તો કે જ્ઞાનનો, દર્શનનો, ચારિત્રનો, અનાદિ અનંત અનંત ગુણોનો વૈભવ રૂપી એક રૂપ પરમાત્મ તત્વ હું છું એવું એને જાણીને એવું એને માનવાનું છે. હું સ્વભાવથી સિદ્ધ છું એવું માનવાનું છે. હું સ્વભાવથી પરમાત્મા છું એવું માનવાનું છે. હું સ્વભાવથી પરમાત્મા છું એટલે અનાદિ અનંત પરમાત્મા છું એવું માનવાનું છે. ને જે અનાદિ અનંત હું પરમાત્મા છું એવું માને છે એના પરિણામની અંદરમાં શુદ્ધતા પ્રગટ થાય છે, એને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ થઈને એની પરિપૂર્ણતા થાય છે. સંયોગની અંદરમાં કર્મ જે હતા એ ક્ષીણ થયા, અભાવ થયા, અંશે અભાવ થયા અને પૂર્ણ અભાવ ફેલાઈ હતી એના ધર્મી. તારે એને હટાડવાનું નથી, તારે એને મટાડવાનું નથી, કારણ કે તું એનો કરતા નથી, તું એનો સ્વામી નથી. કર્મનો કરતા સ્વામી તો સોનો બાપુ એક સમયની પર્યાય નો કરતા તું નથી. જે એક સમયની પર્યાય નો કરતા જે નથી એ પર્યાયની અંદરમાં શું કરશે? અને આ જે પર્યાય જે છે એ પર્યાય અનાદિ અનંત ક્રમ જ છે. આ પર્યાય જે છે એ નિયમિત છે, નિશ્ચિત છે. જે સમય જે પ્રમાણે પરિણમવાની છે એ સમય જ પરિણમવાની છે. માટે એ પર્યાયનું પણ જે કર્તૃત્વ પણ છોડે છે. ક્યારે છોડે છે? જયારે ત્રિકાળી ધ્રુવ આ કરતા સ્વભાવી પરમાત્મા તત્વ હું છું એવું જેને સમજાય છે અને પર્યાયનું કર્તૃત્વ છૂટી જાય છે. પર્યાયની અંદરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય મટી જાય છે. અને જેને પર્યાયની અંદરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય મટી જાય છે એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર આવે છે. ગુરુદેવ કહે કે પર્યાયને જે ક્રમબદ્ધ માને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવે. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવે એ તો એમ કે હું દ્રવ્ય છું, હું ધ્રુવ છું, હું પરમાત્મા છું, પરિપૂર્ણ તત્વ છું. અને એવું જે માને એને પોતાનો જેવો સ્વભાવ છે એવું માન્યું, જેવો સ્વભાવ છે એવું માનવું એનું નામ સમ્ય જ્ઞાન સમ્ય દર્શન. એનો એને જન્મ હોય છે. જેને સમ્ય જ્ઞાન સમ્ય દર્શનનો જન્મ હોય છે અને મોક્ષ માર્ગ હોય છે. જેને મોક્ષ માર્ગ હોય છે અને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે, સ્વભાવની અંદરમાં વારંવાર લીનતા થાય છે, હું પરમાત્મા હું પરમાત્મા હું પરમાત્મા એ ધૂન ચાલે છે. એ ધૂનની અંદરમાં શુદ્ધતા વારંવાર ત્યાં કરે છે. ધારા ચાલે છે, લીનતા વધતી જાય છે, શુદ્ધતા વધતી જાય છે, લીનતા તીવ્ર થતી જાય છે, શુદ્ધતાનો ક્રમ વધતો જાય છે. સંવર થયો, સંવર માંથી નેજરાનો ક્રમ ચાલુ થયો, નેજરા માંથી મોક્ષ થયું. કરવાનું શું છે? એને કરવાનું કઈ જ નથી. એક આ કરતા સ્વભાવી પરમાત્મા તત્વ હું છું એનાથી સર્વાજ છે, એનાથી મધ્યતા છે અને એનાથી અંત. પોતાનો સ્વભાવ ક્યારે હતો નહીં? અનાદિ અનંત છે એવું એને માન્યું નતું. કદાચ વિકલ્પની અંદરમાં અનાદિ અનંત શું તો હું છું એવું એને માન્યું પણ હોય તો પણ એના પરિણામની અંદરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય એનો મેટો નતો. એ પરિણામની અંદરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય મેટો નતો એટલે પર્યાયનું એકત્વ એને મેટ્યું નથી. અને પર્યાયનું એકત્વ જેને મળતું નથી એને અપરિણામીની અંદરમાં એકત્વ થતું નથી. અપરિણામીની અંદરમાં એકત્વ થાય અને પરિણામનું એકત્વ મટે નહીં એવું કોઈ દિવસ બને નહીં. એટલે પરિણામનું એકત્વ મટે કેવી રીતે? પરિણામને મટાડવાનું નથી, પરિણામમાં એકત્વ બુદ્ધિ મટાડવાની છે. એ પરિણામમાં એકત્વ બુદ્ધિ મટે કેવી રીતે? તો પરિણામને સ્વતંત્ર જાણી લે, પરિણામનો સ્વભાવ જાણી લે, પર્યાયની વ્યવસ્થા જાણી લે, એની ઉત્પાદિત જે વ્યવસ્થા અનાદિ અનંત છે કે નહીં જાણી લે. ઋષભદેવ ભગવાનના પૌત્ર મારીચી કુમાર મહાવીર નો જીવ, 24માં તીર્થંકર નો જીવ છે એ ઋષભદેવ ભગવાને કીધું તો આમ તો નહીં. પેલા તીર્થંકર અને 24 તીર્થંકર વચ્ચેનો આંતરો કેટલો? 1000 સાગરો. તો 1000 સાગરો પણ પેલા વસ્તુ નિશ્ચિત હતી કે નહીં કે આ જીવ 24માં ગયો ભગવાન ભાવે? એ તો આપણે ઋષભદેવ ભગવાનને પૂછ્યું ચક્રવર્તી.
પણ કદાચ આગલી 24 દિનના પહેલા તીર્થંકરને પૂછ્યું ભાઈ આવતી 24 દિનના 24માં તીર્થંકર કોણ, અત્યારે કહે કે ભાઈ આવતી 24 દિનના પહેલા તીર્થંકર કોણ છે, કે છે રાવણ છે, શ્રી કૃષ્ણ કેટલા માં તીર્થંકર છે, તો કે 13માં છે. આ વસ્તુ નિશ્ચિત છે કે નિશ્ચિત છે, આગળ પાછળ થાય છે કે જે વસ્તુ નિશ્ચિત છે જેનો ક્રમ નિયમિત છે. અને એ પેલા આવતી ગઈ 24 દિનના પેલા તીર્થંકર ને કદાચ 10-20-24 દિનના પેલા તીર્થંકર પૂછ્યું કે 20-24 દિનના 24માં તીર્થંકર કોણ છે, તો ગુણી મહાવીર ભગવાન બતાવે. તો આનાથી અનંત ક્રમ નિયમિતતા છે કે આ ક્રમ નિયમિતતાને કોઈ આગળ પાછળ કરી શકે કે નહીં? મહાવીર ભગવાન 24માં તીર્થંકર ને બદલે 23માં તીર્થંકર થઈ શકે કે? એનો જે સમય મોક્ષ થવાનો હોય ત્યારે મોક્ષ થાય કે એક સમય પેલા મોક્ષ થાય? ત્યારે સિમંદર પરમાત્મા તીર્થંકર પણ અનંત ચતુષ્ટયના ધની પોતાનો મોક્ષ એક સમય વહેલો કરી શકે કે? તો આ પર્યાયની ક્રમબદ્ધતા અનાદિ અનંત નિશ્ચિત છે કે નહીં? પર્યાયની ક્રમબદ્ધતા અનાદિ અનંત નિશ્ચિત છે તો તારે એમાં શું કરવા? પરિણામની દ્રષ્ટિ હટાવીને, એ પરિણામની દ્રષ્ટિ હટશે કેવી રીતે? એટલે જેને પરિણામની વ્યવસ્થા સમજાઈ હશે, ભાઈ પરિણામ ક્રમબદ્ધ છે, ક્રમ નિયમિત છે, જે સમયે જે થવાનું છે તે સમયે તે જ થાય છે, એવી પરિણામની વ્યવસ્થા જેને સમજાય છે ને, પરિણામ ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે. જેને પરિણામ ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે એ હું પરમાત્મા છું એવું માને છે, હું પરમાત્મા છું એવું માને છે, તો એ અભિપ્રાય પર્યાયની અંદરમાં તૈયાર થાય. જ્યારે એ અભિપ્રાય પર્યાયની અંદરમાં તૈયાર થાય છે કે હું પરમાત્મા થતો છું, તો એની પર્યાય દ્રષ્ટિ મટી જાય છે, પર્યાયનું એકત્વ મટી જાય છે, પર્યાયની મીઠાસ મટી જાય છે, પર્યાયનું મુંગત્વ મટી જાય છે. અને પર્યાય ઉપરથી દ્રષ્ટિ હતી ને હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, એની તીવ્રતા, ઉર્ધ્વતા, ઉગ્રતા જેટલી તીવ્ર થાય છે એટલી સ્વભાવની અંદરમાં લીનતા થાય છે. અને લીનતાનું નામ તો સમ્યક દર્શન છે, લીનતાનું નામ મોક્ષ મળ, એ એકત્વનું નામ જૈન દર્શનની અનુભૂતિ છે, જૈન શાસનની અનુભૂતિ છે. અને આ માર્ગ સરળ છે, વસ્તુને વસ્તુના સ્વભાવથી જો, અને તમે પરિશ્રમ કહો તો પરિશ્રમ છે, પુરુષાર્થ કહો તો પુરુષાર્થ છે, જોર કહો તો જોર છે, ધગસ કહો તો ધગસ છે. છે શું? પોતાના ત્રિકાળી ધ્રુવ નિત્ય સ્વભાવની અંદરમાં અહમ, એની અંદરમાં એકત્વ, એની અંદરમાં હું પણ. વસ્તુ તો છે, તું છે માંથી તું હું છું એવો વિશ્વાસ કરીશ, સંસાર છું થઈ જશે, સંસારનો અભાવ થઈ જશે, કરવો નહીં પડે. આવો અદભુત માર્ગ, અલૌકિક માર્ગ, જેના ગુરુદેવના કારણે, ગુરુદેવના પ્રતાપે, સોગાનીજીના પ્રતાપે, જ્ઞાનીઓના પ્રતાપે, આત્માની અનુભૂતિનો સ્પષ્ટ, અત્યંત સ્પષ્ટ માર્ગ આપણને કોઈને મળ્યો છે. આપણે વસ્તુને વસ્તુના સ્વભાવથી જોઈએ, દ્રવ્યને દ્રવ્યના સ્વભાવથી જોઈએ, અને પર્યાયને પર્યાયના સ્વભાવથી જોઈએ, કોઈ નહીંથી ન જોઈએ. કેમ કે વસ્તુની અંદરમાં નહીં નથી, વસ્તુને સમજાવવા માટે નહીં નો પ્રયોગ કરવામાં આવે છે. વસ્તુ નયાતીત છે, જે વસ્તુ નયાતીત છે એના સ્વભાવથી સમજીએ, સમજીને એમાં એકત્વ કરીએ, એકત્વ કરતા જે અનુભૂતિ થાય છે એનું નામ મોક્ષ માર્ગ છે. આવો મોક્ષ માર્ગ, આવો મોક્ષ, મોક્ષ સ્વભાવના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. અને આવો સ્વભાવનું લક્ષ્ય કોઈના અંતકરણની અંદરમાં સહજ માત્રમાં હો એવી મંગલ ભાવના. ખુબ સુંદર. આપણે તો કોઈને પ્રશ્ન હોય તો આપણી પાસે 5-1 મિનિટ છે. એ મને એક પ્રશ્ન છે કે પ્રમાણનો લોભ એ જરા સમજાવજો ને, એટલે શું કેવી રીતે સમજવાનું? વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, આ તો વસ્તુ છે, આખી જે વસ્તુ જે છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, ના અનાદિ અનંત વસ્તુ છે, તો એક નિત્ય પડખું છે, નેતા નિત્ય પડખું છે, એક ધ્રુવ પડખું છે, ને ઉત્પાદ્ય પર્યાય પડખું છે. હવે આવી આખી વસ્તુ છે, હવે વસ્તુ છે એ વાત તો પરમ સત્ય છે, પણ પ્રયોજનની સિદ્ધિ થાય કેવી? તો વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એવો નિર્ણય એ પર્યાપ્ત છે કે આ પ્રમાણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એ પ્રમાણ વસ્તુની વ્યવસ્થાની મર્યાદામાં આવીને એમાંથી નિશ્ચયને કાઢો, નિશ્ચયને કાઢો, એટલું નિત્ય તત્વ છે તે હું છું અને પર્યાય તે હું નથી, એવી રીતે પ્રમાણમાંથી નિશ્ચયમાં આવવું એ દ્રવ્ય દ્રષ્ટિનું વિધાન છે. પણ જીવ શું કરે છે કે એ વાત તો તમારી સાચી, ભાઈ દ્રવ્ય તો હું છું, પરમાત્મા તત્વ તો હું છું, પણ પર્યાયમાં અશુદ્ધતા છે કે નહીં? પર્યાયમાં અશુદ્ધતા છે. એક વ્યક્તિ બીમાર પડ્યો, બીમાર પડીને ડોક્ટર પાસે જાય, અને ડોક્ટરની પાસે એને કહે કે સાહેબ મને ઠંડી લાગીને તાવ આવે છે. એને પોતાની બીમારી કહી દીધી,
ડોક્ટરે એનું નિદાન કર્યું હોય તેને મેલેરિયા થયું છે. મેલેરિયા થયું છે તો તારે આટલી આટલી વસ્તુ ખાવાની અને આ વસ્તુ નહીં ખાવાની. સાહેબ મને તો તાવ આવ્યો છે. તને તાવ આવ્યો છે એ વાત તો સાચી છે અને એના માટે તમે નિદાન કરીએ છીએ, નિદાન કરીને દવા આપું છું. ભાઈ તું આ દવા ખાજે ને આટલી પરેજી પાડજે. તો સાહેબ મને તો તાવ છે. અરે ભાઈ તને તાવ છે એનો તો ઉપાય બતાવવામાં આવે છે કે ભાઈ એનો ઉપાય એ છે કે તું આટલી વસ્તુ નહીં ખાતો ને આ દવા ટાઈમથી ખાઈ લે. પણ સાહેબ મને તો તાવ છે. ડોક્ટર શું કહે તું તારી ઘરે જા, તારે વધારો કોઈ ઉપાય મારી પાસે નથી. રાગાદી ભાવ તો છે, આ તો અનાદિથી છે, આ દુઃખ તો પેલું છે એના લીધે, પરિણામની અંદરમાં વિપરીતતા છે એના વિકારે. એનો ઉપાય શું છે, એની દવા શું છે? તો કે દવા એ છે કે પૃથ્વી ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરવું, પર્યાયનું લક્ષ છોડવું. એ પરેજી છે, પર્યાયના અભાવની વાત નથી, પર્યાયની દ્રષ્ટિ હટાડવાની વાત છે, પર્યાયમાં ફેરફાર કરવાના અભિપ્રાયને મટાડવાની વાત છે. હું તો અનાદિ અનંત શુદ્ધ છું, તો હું નિત્ય ધ્રુવ તત્વ તે હું છું અને પર્યાય તે હું નથી. એ પ્રમાણમાંથી બહાર આવીને નિશ્ચયમાં આવવાનું વિધાન છે. પણ જીવ કહે છે પણ મને તો પર્યાયમાં સંસાર છે ને, મને તો રાગાદી ભાવ છે ને, મને તો કર્મનો ઉદય છે ને, મને બારમાં તો અનુકૂળતા પ્રતિકૂળતાનો ઉદય છે ને. તો કે ભાઈ બધું છે અને મટાડવાનો ઉપાય એ છે કે આપણે મોસંબીનો જ્યુસ પીવો છે. કેવી રીતે ગામમાં ગયા મોસંબી લઈ આવ્યા, મોસંબી જઈને લાવીને સીધું મિક્સીની અંદર માખું નાખું, મોસંબી નાખી દીધું, આવશે રસ. છિલકા કાઢશું અને મૂળ મોસંબીમાંથી બી કાઢશું, રેસા કાઢશું અને બાકીનો મોસંબીનો જ્યુસ પીશું. હવે છિલકા સહિતનું મોસંબી જ મળે છે, છિલકા વગરનું મોસંબી ગામમાં નથી મળતું. એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ વસ્તુ છે, પર્યાય વિનાની વસ્તુ હોતી નથી. પણ એને શું કરશું, છિલકા હટાવશું અને મોસંબીનો જ્યુસ પીશું. એમ પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવશું અને દ્રવ્ય ઉપરનું લક્ષ કરશું. દ્રવ્ય ઉપરનું લક્ષ કરશું તો એ શુદ્ધતા પ્રગટશે. આખી નાખી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે ને, દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે ને. એ પ્રમાણનો લોભ છે જીવનના દ્રવ્ય. જ્યાં પર્યાય ને એમ કહે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પર્યાય ભિન્ન છે, પર્યાયનું ક્ષેત્ર અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન એવું જ્યાં કહેવામાં આવે છે ત્યાં ધક્કો લાગે છે. તો પર્યાયનો અભાવ કે છે. અરે ભાઈ પર્યાયનો દ્રવ્યમાં અભાવ છે, પર્યાયનો પર્યાયમાં સદભાવ છે અને દ્રવ્યની અંદરમાં અભાવ છે. જે દ્રવ્યની અંદરમાં અભાવ છે એ દ્રવ્ય તે હું છું એવી દ્રષ્ટિ કરનાર પર્યાય છે. એટલે પર્યાય પોતાના પર્યાય ધર્મ નથી છોડતું, ઉત્પાદ્ય ધર્મ નથી છોડતું, પણ પર્યાય પર્યાયત્વને છોડે છે, પર્યાયમાં એકત્વને છોડે છે અને દ્રવ્યની અંદરમાં એકત્વ કરે છે ત્યારે સમ્યક દર્શન થાય છે. પણ એ અનુભૂતિ તો પર્યાયમાં થાય છે ને, આનંદ તો પર્યાયમાં આવે છે. ભાઈ કોણ ના પાડે છે, અનુભૂતિ પર્યાયમાં જ થાય છે અને આનંદ પર્યાયમાં જ આવે છે. કારણ કે દ્રવ્ય તો અપરિણામી છે, પણ એ થાય છે કેવી રીતે? પર્યાય પ્રમાણમાંથી નિશ્ચયને કાઢીને નિશ્ચયનું લક્ષ્ય કરતા અનુભૂતિ થાય. આ વિધાન છે, વસ્તુની વ્યવસ્થા છે. આની અંદરમાં આમ કેમ એવો પ્રશ્ન નથી. પણ જીવને અનાદિકાળમાં ત્રણ વસ્તુ અટકાવે છે, અનાદિકાળથી વ્યવહારનો પક્ષ, પ્રમાણનો લોભ અને નિશ્ચયાભાસનો ડર. વસ્તુ સ્વભાવને સમજવા દે. ફરીથી રિપીટ કરજો ને ત્રણ વસ્તુ પ્લીઝ. અનાદિકાળથી વ્યવહારનો પક્ષ, હા હા, પ્રમાણનો લોભ, નિશ્ચયાભાસનો ડર. નિશ્ચયાભાસ જે નિશ્ચયની વાત આવે તો અમે તો નિશ્ચયાભાસી થઈ જશું, તો દ્રવ્યની વાત આવે તો કે હું નિશ્ચયાભાસી થઈ જશું. અરે ભાઈ તું નિશ્ચયાભાસી નહીં થાય, નિશ્ચયનો અભ્યાસી થઈ જાય. એક વખત નિશ્ચય નિશ્ચયને પકડીને તું બેસતો કરે નિશ્ચયમાં, તું ત્રિકાળી ધ્રુવ પરમાત્મ તત્વ છે એવો એક વખત વિશ્વાસ તો કર પ્રભુ. તું સ્વભાવથી ભગવાન છો, તું સ્વભાવથી ભગવાન છો એવો વિશ્વાસ થાય. નહીં ભગવાન ન બને એવું દિવસ બને નહીં, અને ભગવાન બનવાનો પ્રયત્ન કરે ભગવાન કોઈ દિવસ બને નહીં. સ્વભાવને જોવાની જે વ્યવસ્થા જે છે ને, આ ત્રણ દોષ જીવને તત્વ મળતું નથી ને, મળી જાય છે તો આ ત્રણ જગ્યા અટકાય છે. વ્યવહાર નહીં નો પક્ષ, પ્રમાણનો લોભ અને નિશ્ચયાભાસનો ડર. તો બધી વસ્તુ છોડી દે પ્રભુ, તું એક સ્વભાવથી સ્વભાવને જો. હું સ્વભાવથી સંપૂર્ણ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, સ્વભાવથી ધ્રુવ છું, સ્વભાવથી અનાદિ અનંત એકરૂપ છું. એમાં શું જોઈએ છે? જેને કાંઈ નથી જોતું એને શું જોઈએ? કાંઈ નથી જોતું એને મોક્ષ જોઈએ છે, એને મોક્ષ નથી મળતો. હું પરિપૂર્ણ તત્વ છું એવા વિશ્વાસની અંદર મોક્ષ થયા વિના રહેતો નથી. આ વ્યવસ્થાની વ્યવસ્થા છે. બહુ સરસ, બહુ સરસ. એક પ્રશ્ન એવો છે કે તમે શરૂઆતમાં પ્રકાશભાઈ કહ્યું કે સ્વ પર પ્રકાશક જે આપણે આપણો
સ્વભાવ કહીએ એમાં પણ ભૂલ થવાનો સંભવ છે, એ પણ તમે શરૂઆતમાં કઈ પોઈન્ટ કર્યું એ જરાક કહેશો? એટલે એ વિષય ખૂબ જ સરસ છે. આપણે આવતા અઠવાડિયે શરૂઆત એ વિષયથી કરશું. આપણું જે ક્રમ હતી ખૂબ સુંદર. તો આપણે અહીંયા વિરામ લઈએ. જા વાણી કે જ્ઞાન તે સૂચેલો આલો, તો વાણી મસ્ત નમો સદા દેત હું તો સદા દેત હું તો. બોલો સર્વજ્ઞ અંતર્મુખ મુદ્રાધારી તીર્થંકર ભગવાન નો જય જય હો. સર્વજ્ઞ ઘટિત શાદવાદ મુદ્રિત જીનવાણી માત નો હલિકાલ. સર્વજ્ઞ પંચ પરમાગમ ના રચિતા આચાર્ય શ્રી કુંદકંદ ભગવાન નો જય હો. હમ ભક્તો ના તારણહાર ધર્મ પિતા પૂજ્ય કહાન ગુરુ દેવ નો જય હો. પૂજ્ય ભગવતી માત નો જય હો. ધન્ય એક અવતારી શ્રીમદ રાજ દેવ નો જય હો. ધન્ય એક અવતારી પૂજ્ય સુગાની જી નો જય હો. સનાતન જૈન ધર્મ નો જય હો.